સૌરાષ્ટ્ર પંથકમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે રાજકોટમાં એક બાદ એક નકલી ડોક્ટર ઝડપાયા બાદ ઔદ્યોગિક નગરી મોરબીમાં પણ છાસ એસઓજી ટીમની કાર્યવાહીમાં નકલી ડોક્ટરો ઝડપાતા હોય છે જેમાં એસઓજી ટીમે તાજેતરમાં શહેરના અયોધ્યાપુરી રોડ પરના આશા આયુર્વેદિક દવાખાનામાં દરોડા પાડીને નકલી ડોક્ટરને ઝડપી લીધો હતો અને તેની ડિગ્રી અંગે તપાસ શરૂ કરતા નકલી ડિગ્રીને આધારે તે દર્દીઓને તપાસતો હોવાનું ખુલ્યું છે જોઈએ વિશેષ રિપોર્ટ મોરબી એસોસિએટ એમને બોગસ ડિગ્રી રાખી ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટર અંગે બાતમી મળતા મોરબી તાલુકા હેલ્થ ઓફિસર આર એન કોટડિયાને સાથે રાખી મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર આવેલ આશા આયુર્વેદિક ક્લિનિક વાળો નકલી ડિગ્રીને આધારે દર્દીઓને તપાસીને દવા આપતો હોય જેને ઝડપી લઈને એલોપેથીક અને આયુર્વેદિક દવાઓનો જથ્થો કિંમત રૂપિયા એક જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપી વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ઓગણીસો ત્રેસઠ

નદિયા વેસ્ટ બેંગાલનો છે એ પકડાયો છે એ ક્લિનિકની અંદર જ પોતે ઓરડી રાખીને એમાં રહેતો પણ હતો અને આ નકલી ડોક્ટર તરીકે ક્લિનિક ચલાવતો હતો એની પાસેથી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ અલ્ટરનેટિવ મેડિસિનનું એક આયુર્વેદિક ડોક્ટર તરીકેનું બે વર્ષના કોર્સનું સર્ટિફિકેટ મળ્યું છે જે ડુપ્લિકેટ છે અને એની સાથે સાથે એનો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ આયુર્વેદિક મેડિસિન આલ્ટરનેટિવ મેડિસિન દ્વારા આપેલો રજિસ્ટ્રેશન નંબર અને આઈ કાર્ડ મળેલું છે જે પણ ડુપ્લિકેટ છે પ્રમાણે અને આ વ્યક્તિએ પણ પૈસા આપીને આ પ્રકારનું એક સર્ટિફિકેટ બે વર્ષના કોર્સનું મેળવેલું છે એસજી ટીમે બાતમીના આધારે બોગસ ડોક્ટરને ઝડપી લીધો છે જે મૂળ બંગાળનો રહેવાસી હોય અને માત્ર ધોરણ અગિયાર સુધી અભ્યાસ કરેલ છે જે આરોપી પાસેથી આયુર્વેદિક બે વર્ષનો કોર્સ કર્યાનું નકલી સર્ટિફિકેટ મેળવ્યું છે જેની પોલીસે તપાસ ચલાવી છે તેમજ આરોપી બે માસથી વધુ સમયથી દવાખાનું ચલાવતો હોવાનું પણ પોલીસના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે ઝડપાયેલો બોગસ તબીબ પોતે ધોરણ અગિયાર સુધી અભ્યાસ કરેલ હોવા છતાં ડોક્ટર તરીકે દર્દીઓને તપાસતો હતો અને દવાઓ પણ લખી આપતો હતો વળી પોલીસની તપાસમાં છે આરોપી એક કાગળમાં લખીને રાખતો અને કયા રોગમાં કઈ દવાનું પ્રિસ્ક્રિપ્શન આપવાનું છે તે જોઈને લખી આપતો અમેશોજીની ટીમે દવાખાનામાં જોરડી બનાવીને રહેતો અને નકલી ડિગ્રીને આધારે દર્દીઓના જીવન સાથે ચેડા કરતો નકલી તબીબને દબોચી લીધો છે. જોકે નકલી ડોક્ટરોનો હાટડા ઠેર ઠેર ધમધમી રહ્યો છે ત્યારે પોલીસની કાર્યવાહી પાશરામા પૂરી સમાન સાબિત થઈ રહી છે અને પોલીસ સઘન કાર્યવાહી કરી આવા મુન્નાભાઈ એમએબીએસને ઝડપી સઘન કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી રહી છે. રવિ મોટવાણીનો રિપોર્ટ મોરબી